સમગ્ર ચોખા મળે દુકાન સ્વરૂપ મજા કહેવાય એમાં ઘી પધરાવે સર્વાત્મા ભાવ એમાં જળ પધરાવી સંયોગ અને વિપ્રયોગની ભાવના જોડાય આ બધા જોડાય નમક ના હોય તો સ્વાદ આવે કે ન આવે કલ્યાણ ભાઈ નમક એટલે શું ખબર કે શું ભિન્નતા બધા તત્વો મળે પણ ભિન્નતા નથી આવતી તો ખીચડી અલુણી થઈ જાય અને જો દાસભાવ પ્રગટ થાય તો ખીચડી સલુણી થઈ જાય છે સેવા કરીએ સત્સંગ કરીએ પણ મન અભિમાન ન આવે જો મનમાં એનો મત નથી તો કરવો એનો આનંદ કરાવે છે સર્વ તો કોઈ કે લૌકિક આવેશ એ ભગવત આવેશ દૂર કરે છે લૌકિક આવેશ હંમેશા પ્રભુની સર્વોચ્ચ લીલાથી આપણે દૂર રાખે છે ગોકુલેશ કહે કે સત્સંગ કરતાની સાથે ચિંતા રાખે ચિંતાનો ભાવ આવશે તો તમારા જીવનની આખી સુધી સલૂન થઈ જશે પછી લોકો લાગે ચિંતાનો ઉપદેશ સૌ પ્રથમ શ્રી હરિરાય મહાપ્રભુથી આપ્યો છે મહાપુત્ર સદા સમજાવતા કે જીવકુ સુધા ભિન્નતા રખણી પ્રસંગ આવે છે ને શહેરાય મહાપુત્ર બ્રહ્મસંતાપવાનો સમય છે રાજ્ય થઈ કે બ્રહ્મસંત લોકો નાચીનું જ લઈશ વૈભવ પણ આખા વૈભવ રક્ષણ કરનાર શ્રી ગોકુલનાથજી હતા સેવામાં પધાર્યા છે શ્રી ગોકુલનાથ અને બહારી માં થોડોક તડકો શ્રીનાથજી ઉપર આવ્યો તાત્કાલિક બહારી બંધ કરાવી તો શ્રીનાથજી ને મનમાં થયું કે બહારી ને બંધ થઈ મુખ્યાજી કહ્યું કે ગોકુલેશ પ્રભુ કહે છે કે તડકો આપણે આવે આપણે સ્ટક પડે એ સુખનો વિચાર કરવા માટે આ બહારી બંધ કરી છે તો શ્રીનાથજી કહે છે કે હું તો બંધાયેલો છું નીચે મારા સખા રમતા હોય અને એના દર્શકે મને બહુ આનંદ આવે છે તાત્કાલિક ગોકુલ જાઓ ને ગોકુલનાથને કહો કે બહારી ખોલો તો કે શું કહું મારા ગોકુલનાથજી ને જીને કહેજે કે બારી ખોલાવે મારે મારા સખાઓ ના દર્શન કરવા છે શ્રીનાથજી પાસે ગયા ચરણ પકડ્યા કહ્યું કે શ્રીનાથજી આપણે મને પોતાનો ગણ્યો છે કે હા આપના સ્વાય મારું પ્રિય કોઈ છે જ નહીં ભાડી ખોલી મનમાં વિચારી મારે ભ્રમસુ આપવાનું છે મુખ્યાજી બોલાવ્યા કે શ્રી ગોકુલનાથની સામગ્રી પર દ્રષ્ટિ કરવા પધારો કે શ્રીનાથ લાયક સામગ્રી છે કે નહીં એ બાળ ભોગમાં રસોઈ ઘર
માં શ્રી ગોકુળનાથજી પધાર્યા એટલી વાર મને સિંહાજી સામે હરિરાજજી પાસે, હરિરાજજી હાથમાં શું છે? કે તુલસીદળ છે. સિંહાજી કહે તુલસીદળ છે તો સમર્પિત, હું તને સ્વીકારી લઉં. હરિરાજજી કહે છે હા મને પધરાવો. ઠીક છે, ગોકુલનાથજી મારા ગુરુ છે, એ આજ્ઞા કરે તો જ આપણા ચરણે પધરાવું, બાકી ન પધરાવું. ક્યાંથી અનન્ય આસક્તિ? હા, શ્રી ગોકુલનાથજી નું સ્વરૂપ જ એવું છે, એક વાર ને જોઈએ એ અનન્ય આસક્ત થઈ જાય છે. થોડીક જ વાર માં શ્રી ગોકુલનાથજી પધારે પૂછે, હરરાય એક લીલા થઈ કે શું થયું? કે હા લીલા થઈ. કે કઈ લીધા? કે આપ પધાર્યા ને સિંહાજી મારી પાસે આવ્યા. કે શું કહ્યું? કે તારા હાથમાં તુલસીદળ છે ને, ક્યાં એ મારા ચરણે પધરાવી દે. તો તે કેમ ના પધરાય? સિંહાજી આજ્ઞા કરી તો તે કેમ ના પધરાવે? કે ના, આપ મારા ગુરુ છો અને ગુરુ દ્વારા મને સિંહાજી મળે, આપ આજ્ઞા કરો, આપ મંત્ર સંભળાવો તો સિંહાજી ને પધરાવું, બાકી વારંવાર ન પધરાવું. શ્રી ગોકુલનાથજી ને શ્રી ગોકુલનાથજી બ્રહ્મસભન કરાવ્યું, તુલસીદળ હાથમાં લીધા, સિંહાજી ને અર્પણ કર્યા. આવી અનન્ય આસક્તિ, હવે અનન્ય ભાવના શ્રી ગોકુલનાથ દ્વારા શ્રી હરિરાય મહાપુરુષ પ્રગટ કરે છે. રાઈટ સાથે ગોકુલમાં પ્રવેશ કરી રહ્યા છે. અહીંયા ગોકુલમાં પ્રવેશ કરવાનો સમય થયો. બધા જ સ્વરૂપો સાથે શ્રી ગોકુલેશ સર્વ સ્વરૂપોને શ્રી ગોકુલનાથજી હાથમાં પધાર્યા. રસાળા સાથે રથ ગોકુલ ધામમાં પ્રવેશ કરે છે. આજે આનંદ મને અતિ ઘણો. ગોકુલ જય જયકાર થયો. આજે ગોકુલમાં જય જયકાર થયો. જે દિવસે શ્રી ગોકુલેશ ગોકુલમાં પ્રવેશ કરે એનાથી મોટો આનંદ હોય જ ન શકે. પસંદ થયા યમુનાજીમાં લહેર આવી એવું લાગ્યું, સાક્ષાત ગોકુલનાથના દર્શન કરવા યમુનાજી પધાર્યા છે. બધા વિષ્ણુ દાન કરી ધન મહોત્સવ મનાવ્યો, ઉત્સવ વધાવ્યો, બધા વિષ્ણુને મહાપ્રસાદ લેવડાવ્યો. એટલે પ્રથમ પ્રકાર શું? ઉત્સવનો પહેલો પ્રકાર કે વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવ્યો. પાત્રો પડી મહાપ્રસાદ લીધો, રાસ ગરબા થયા, ધન મહોત્સવ ઉજવાયો અને બધા વિષ્ણુ આનંદ થી ધ્યાન કરે. આજે આનંદ માં ગોકુલ જય જય કાર્યો.